રાજ્યના ધોરીમાર્ગ પર આવેલા નાળામાં અનેક જગ્યાએ હોલ પડી જતા ભારે વાહનથી આ હોલ રોજ વૃદ્ધિ પામે છે. કોઈ અકસ્માત થાય તે પહેલા સ્ટેટના માર્ગ મકાન વિભાગે સ્થળ વિઝિટ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. દામનગરથી કરેધાર તરફ જતા સ્ટેટના માર્ગ પર આવતા ગ્રામ્ય વિસ્તારો શાખપુર, પાંચતલાવાડા, પાડર, શિંગા સહિતના ગ્રામ્ય વિસ્તારનો આ રસ્તો ભારે બિસ્માર હાલતમાં છે અને માર્ગ પર આવતા નાળામાં મોટા હોલ પડી જવાથી ભારે વાહન માટે જોખમકારક રસ્તા અંગે સ્ટેટના માર્ગ મકાન વિભાગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દામનગર. માંગરોળમાં સમસ્ત કોળી સમાજ યુવક મંડળ માંગરોળ દ્વારા શિક્ષણ અને સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રમાં ઉચ્ચ ક્ષેત્ર પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજનવાડી ખાતે કોળી સમાજના તેજસ્વી તારલાઓનો 18મો સન્માન સમારોહ યોજાયો. આ સન્માન સમારોહના કાર્યક્રમનો પ્રારંભ ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો, તેમજ આવેલા મહેમાનોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ નાની બાળાઓ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પક્ષાપક્ષી ભૂલીને ટીમ વર્ક થકી કોળી સમાજ વિકાસ કેમ કરી શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્ગો ચલાવવા અને વાતો પ્રવચનો ઓછા કરી અમલીકરણના રૂપે કામ કરવા અનુરોધ કરીને શિક્ષણને માત્ર નોકરી માટેનું સાધન ગણવાને બદલે સંસ્કાર પ્રાપ્તિનું માધ્યમ બનાવવા અપીલ કરી હતી. માતૃશક્તિને શિક્ષિત કર્યા વગર ક્યારેય વિકાસ સાધી શકાશે નહીં. આથી સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના ઉત્થાન માટે કન્યાઓને કેળવણી આપવી અનિવાર્ય છે તેમ જણાવી દીકરા દીકરીને સમાન ગણવા પર ભાર મૂક્યો હતો. તેમજ રાજ્યમાં બહોળી વસ્તી ધરાવતી કોળી સમાજ અંધશ્રદ્ધા વ્યસનોને તિલાંજલિ આપવાનો અનુરોધ કરી રાજ્ય સરકારની કેળવણી અને મહિલા ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓ પ્રસ્તુત કરીને સમાજને ઉપયોગી બનવાની તત્પરતા દર્શાવી હતી. સમસ્ત કોળી સમાજ યુવક મંડળ માંગરોળ દ્વારા યોજવામાં આવેલા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં ખાસ ઉપસ્થિત એવા જૂનાગઢના યુવા લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કોકિલકંઠી ગાયિકા લલિતાબેન ખોડાદરા, કેજીબીવીના આચાર્ય હંસાબેન ભાલિયા સહિતના સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ મોહનભાઈ કરઠિયા સહિતના મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. કાર્યક્રમને અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો માટે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. આજ રોજ 18મો કોળી સમાજ સન્માન સમારોહ ખાતે યોજાયો હતો, જેમાં અમારા કોળી સમાજના વિદ્યાર્થીઓ અને ભેગો બીજો અને બીજો રેન્ક પ્રાપ્ત કરેલા છે તે બધાનું સન્માન થયેલું હતું. તે બધાને અહીંયા મને ગિફ્ટ મળ્યું છે. સમાજ યુવક મંડળ માંગરોળ આયોજિત 18મો વિદ્યાર્થી તેજસ્વી તારલા સન્માન સમારંભ આજરોજ તારીખ 1/9/2019 રોજ યોજવામાં આવે. આ તકે સમાજની અંદર, બાળકોની અંદર શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણની અંદર જાગૃતતા આવે, સમાજની અંદરથી કુરિવાજો અંધશ્રદ્ધા દૂર થાય તે માટેનો આ મંડળ સતત પ્રયત્ન કરે છે અને એ માટે સતત જાગૃતતા લાવવા માટે આ 18મા વર્ષથી 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે. આ તકે આ કાર્યક્રમની અંદર જૂનાગઢ લોકસભાના સાંસદ શ્રી રાજેશ ચુડાસમા, દેવાભાઈ માલમ, મકંજભાઈ કરગઠિયા, રઘુભાઈ વંશ, ઈશ્વર ભરડા શિક્ષણવિદ, એમાં સમાજના જ્ઞાતિના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ તકે મોટી સંખ્યાની અંદર, મોટી સંખ્યાની અંદર બહેનો ભાઈઓ, સમાજના વડીલો મંત્રીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ પ્રજ્વલિત કર્યો. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. ચલાણા ખાતે બગસરા નાગરિક સહકારી મંડળી અદ્યતન બિલ્ડિંગ તૈયાર થયેલું, જેનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આતકીના ચેરમેન તેમજ સાંસદ કાછડિયા સહિત સભાસદો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા નાગરિક સહકારી મંડળીનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, જેના નિવે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે મંડળીનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ. અત્યારે હાલ ચલાડા શાખાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સભાસદો સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડિયા,
ઉપસ્થિત મહેમાનો સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે છેલ્લા 35 વર્ષથી મંડળીના ચેરમેન તરીકે અશ્વિનભાઈ કાર્યરત છે. ત્યારે મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ કરેલ, જેમાં ગત વર્ષનો 2.3 કરોડનો નફો સહિત હેડ ઓફિસ સહિત કુલ 7 શાખા કાર્યરત છે, જેમાં બગસરા, રાજકોટ, અમદાવાદ, અમરેલી, ધારી, લીલીયા, ચલાડા સહિતનો સમાવેશ થયેલો છે. ત્યારે આ તકે ધારી બગસરા ધારાસભ્ય જીવી કાકડિયા પણ ઉપસ્થિત રહી અદ્યતન બિલ્ડિંગનું પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હિરપરા, મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, ભાજપના આગેવાનો સહિત બગસરા નાગરિક સહકારી મંડળી સભાસદો સહિત લોકો પણ ઉપસ્થિત રહેલ હોવાનું મંડળીના એમડી નીતિશભાઈ ડોડિયાએ જણાવ્યું હતું. આજે લીધું ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં આપણા પ્રભારી મંત્રી જાડેજા સાહેબ અને આપણા સહકારી ક્ષેત્રના ભારતના નેતા દિલીપભાઈ, આમ તો એ બેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થાય તો વધારે સારો લાગે, પણ મને પણ આ ઘટનાનો સાક્ષી બનાવ્યો એટલે હું રશ્મિનભાઈનો આભારી માનું છું. આપણા જિલ્લાના સહકાર ક્ષેત્રમાં એક નવું સુગંધિત પુષ્પ ખીલે છે એને જોઈને એનો રાજીપો વ્યક્ત કરું છું. એક નાના પાયે શરૂ કરેલી મંડળી નિષ્ઠાપૂર્વકના જો આગેવાનો એની પાછળ શ્રમ લગાડે તો શું થઈ શકે, એની સક્સેસ સ્ટોરી જ્યારે કોઈ ઇતિહાસકાર લખશે કે કોઈ પત્રકાર લખશે તો એમાં આ મંડળીના ઇતિહાસને એને લખવો પડશે એવો મારો વિશ્વાસ છે. પુનશ્ચ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, એમના આખા બોર્ડને શુભકામનાઓ. બધાય જે પ્રકારે જે નિષ્ઠાથી લાગી રહ્યા છો એમાં લાગ્યા રહો અને લોકોની સેવા કરતા રહો. ધન્યવાદ. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. બનાસકાંઠા જિલ્લામાં ધનેરામાં મધુસૂદન માર્કેટના વેપારીઓ દ્વારા વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરી હતી. ધાનેરા મધુસૂદન માર્કેટના વેપારીઓ દર વર્ષે ટ્રાય દિવસની ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં પહેલા દિવસે ગણપતિ સ્થાન અને તે બાદ 2 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ત્રીજા દિવસે વિશાળ શોભાયાત્રા નીકાળી ગણપતિ દાદાને વિદાય આપે છે. ત્યારે મધુસૂદન માર્કેટના વેપારીઓ દ્વારા મધુસૂદન માર્કેટમાં વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરાઈ હતી. લોકોની ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપરંપાર છે, પરંતુ ક્યારેક ક્યારેક લોકોની નાની એવી ભૂલથી ધાર્મિક લોકોની લાગણી દુભાય છે. આ વાત ભલે ગણેશ મહોત્સવની હોય કે દશામાના વ્રતની, લોકો ખૂબ જ ઉત્સાહ સાથે દશામાં તેમજ ગણપતિ દાદાની મૂર્તિ લાવે છે. થોડા દિવસો સુધી પૂજા અર્ચના પણ કરે છે, પરંતુ પછી પાણીમાં પધરાવે છે અને એ મૂર્તિ ચાઇનીઝ માટીની બનાવટવાળી હોવાથી પાણીમાં ઓગળતી નથી અને આમ તેમ રઝળે છે તે જોઈ ધાર્મિક લોકોની લાગણી દુભાય છે. ત્યારે ધાનેરાના મધુસૂદન માર્કેટના વેપારીઓ દ્વારા દેશી માટીની બનાવટવાળી મૂર્તિ લાવી ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, જેથી જ્યારે પણ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ત્યારે આ મૂર્તિ પાણીમાં ઓગળી જાય ત્યારે આ જોઈ અન્ય લોકો પણ ચાઇનીઝ માટીની મૂર્તિ ન લાવીને માટીની મૂર્તિ લાવે તો ધાર્મિક લોકોની લાગણી ન દુભાય. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. ધોરાજીમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી. મહારાષ્ટ્રમાં મુખ્યત્વે ઉજવાતો ગણેશ મહોત્સવનો તહેવાર હવે ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ઉજવાતો થયો છે. ત્યારે ધોરાજી શહેરમાં પણ ગણેશ ચતુર્થીના પાવન દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી. શહેરના બાવલા ચોક, સ્ટેશન રોડ, શરાફ બજાર સહિતના અનેક વિસ્તારોમાં વિવિધ યુવક મંડળો દ્વારા ગણેશજીનું વાજતે ગાજતે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું. શહેરમાં અનેક વિસ્તારમાં ગણેશ પંડાલોમાં ગણેશજીના અવનવા સ્વરૂપની સાથે મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે ધોરાજી શહેરમાં જય ગણેશ દેવાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. અમરેલી જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 2-3 ઇંચ વરસાદ વરસતા સાવરકુંડલા, લીલીયા, લાઠી પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. અમરેલી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદના હળવાથી ભારે ઝાપટા વચ્ચે 3-3 ઇંચ ધોધમાર વરસાદ પડવાને કારણે સાવરકુંડલા અને લાઠી તાલુકાના ગામમાં નદીઓમાં પૂર આવ્યા. ત્યારે હાલ જિલ્લામાં ઘણા જ ગ્રામીણ વિસ્તારમાં પણ વધુ સારો વરસાદ પડ્યાના અહેવાલ જાણવા મળ્યા મુજબ તેમજ આ અંગેની વધુ વિગત જાણવા મળ્યા મુજબ અમરેલી જિલ્લામાં રવિવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના ગામડાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડેલ, જેના કારણે નદીમાં વહેતી થયેલી તો બીજી બાજુ સાવરકુંડલાના વંડા, કોદિયા, વિરડી સહિતના ગામોમાં પણ 2-2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નદીમાં પૂર આવ્યા હતા.
ત્યારે લાઠી અને દામનગરની આસપાસમાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં પણ 2-3 ઇંચ વરસાદ પડેલ, જેમાં ઠાસા, મૂળિયા, પાટ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હોવાનો અહેવાલ જાણવા મળ્યા. ત્યારે આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1-1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે જાફરાબાદમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર અમરેલી જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વચ્ચે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ત્યારે હાલ કપાસ, મગફળીના પાકને વ્યાપક ફાયદો થશે તેવું અંતમાં ખેડૂતોએ જણાવ્યું હતું. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠા જિલ્લા સહિતના જિલ્લાઓમાં ગણેશ મહોત્સવ દર વર્ષની જેમ ગણેશ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે પ્રાંતિજ ખાતે પણ ઠેર ઠેર ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ઘરે ઘરે તથા વિવિધ યુવક મંડળો દ્વારા સાર્વજનિક સ્થાપના કરવામાં આવી. માયાનગરી સહિત દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ દર વર્ષની જેમ ગણપતિ દાદાની મૂર્તિઓને તેમના પંડાવ સુધી લાવવા માટે વિવિધ યુવક મંડળો દ્વારા ઢોલ નગારા, DJના તાલ સાથે લઈ જવામાં આવ્યા, જેમાં ગોપીનાથ સોસાયટી, ગજાનંદ સોસાયટી, રેલવે સ્ટેશન, પંડ્યાપોર તથા આંટિયાવાસ ખાતે સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આંટિયાવાસના લાલ બાદશાહ તરીકે ઓળખાતા ગણપતિ બાપાની મૂર્તિઓ પણ વરઘોડો આંટિયાવાસ યુવક મંડળ દ્વારા ગામમાં ફેરવી દર વર્ષની જેમ વાજતે ગાજતે DJના સંગે પડાવ સુધી લઈ જવામાં આવ્યો અને 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશ ભક્તો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ જગ્યાએ દર વર્ષની જેમ ભગવાન ગણેશજીની મૂર્તિનું અનેક યુવક મંડળો દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. ઉપલેટા તાલુકાના ઠાંગ ગામે આવેલ ગણપતિના મંદિરમાં ગણેશ ચોથ ઉજવવામાં આવી. ઉપલેટા તાલુકાના ઐતિહાસિક ઠાંગ ગામે સિદ્ધ વિનાયક ગણપતિ દાદાનું એકમાત્ર મંદિર એવું છે, જ્યાં ભાવિકો પોતાનું દુઃખ ટપાલ લખી વ્યક્ત કરે છે અને પૂજારી બાપાને વાંચીને સંભળાવે છે. અનેક ભાવિકોની મનોકામનાઓ પૂર્તિના પણ ઉદાહરણ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના બોમ્બે અને પૂનાથી પણ ભાવિકો અહીં માથું નમાવા આવે છે. આ મંદિર 500 વર્ષ પુરાનું છે. અહીંયા ચારેય દિશામાં ગણપતિ બાપા બિરાજમાન છે. કહેવાય છે કે પાંડવો જ્યારે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે ગણપતિ સહિત શિવ પરિવારની પૂજાવિધિ કરી હતી. આશરે 2000 વર્ષ પૂર્વે ઠાંક નામનું પ્રેહપાટણ હતું. એક સાધુએ શ્રાપ આપી ઠાંકને હતું નહોતું કરી નાખ્યું. બાદમાં ભક્તજનોએ ગજાનંદ સમક્ષ ગામને ફરીથી વસાવવા પ્રાર્થના કરી અને આ ગામ વસ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઠાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી ગણપતિ દાદાનો મહિમા અપરંપાર છે. કોઈપણ જગ્યાએ આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ કોઈપણ દેવદેવ મંદિર પ્રથમ બંધાય છે એની જગ્યાએ અહીંયા દાદાનું સ્વરૂપ પ્રાગટ મૂર્તિ સ્વયંભૂ પ્રાગટ્ય છે અને ગર્ભગૃહમાં દર્શન નીચેથી થઈ શકે એવી છે. અને કોઈપણ જગ્યાએ દરેક જગ્યાએ ગણેશ દાદાનું વાહન ઉંદર હોય છે એની જગ્યાએ અહીંયા સિંહનું વાહન છે. પછી કોઈપણ ભક્તોને જે કોઈ તકલીફ સંકટ જે હોય એ પત્ર દ્વારા પોસ્ટ કરીને મોકલી દઈએ આ પોસ્ટમાં આવી જાય છે અને પછી હું વાંચું છું, દાદાને કાલાવાલા કરું છું અને દાદા કાલાવાલા સાંભળીને બધા ભક્તોને શુભ મનોગમનો પૂર્ણ કરે છે અને દરેક ભક્તો હરખતા એ આવીને દાદાને દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે. ઘણા હાલીને આવે છે, ઘણા કોઈ લાડુને માનતા લઈને આવે છે, જે કોઈ શુભ મનોકામનો એ તરત પૂરી થાય છે એવા અનેક પુરાવા મંદિર પાસે છે. જય ગજાનંદ. વિપુલ ધામેચા સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ અવિરત કૃપા શરૂ કરી છે. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મગફળી 16 કલાએ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદ જરૂર સમયે મેઘરાજાએ ગાજવીજ સાથે પોતાનું સ્વરૂપ જાળવી રાખતા મગફળીના પાકને ખૂબ ફાયદો થયો છે. તો ક્યાંક ભારે વરસાદના કારણે ઘરો અને ઊભા પાકને નુકસાન પણ થયું છે. 24 કલાકથી વરસી રહેલા મેઘરાજાએ ખંભાળિયા તાલુકાના કેશોદ વિંજલપર ગામે 3-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે પણ 2 ઇંચથી વધુ વરસાદ આવ્યો હતો. સાથે ઉગમણા, બારા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ 1-2 ઇંચ વરસાદ થયો હતો. વીજળી સાથે પવન ફૂંકાતા વીજ પડવાના બનાવમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે વીજ પડવાથી 1 બળદનું મોત થયું. તો ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે વીજળી પડતા 1 25 વર્ષીય યુવાનનું મોત થતાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પણ વીજ પડવાથી 2 ભોંસોના મોત થવાથી વીજ દ્વારકા જિલ્લામાં 3 ઠેકાણે પડી હોય 3 પશુ 1 માણસને જીવ ગુમાવવો પડ્યો છે.
જ્યારે કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે ભારે પવન અને વરસાદના કારણે 9 ઘરોમાં નુકસાન પહોંચ્યું હતું અને ઊભા મગફળીના પાકને નુકસાન પણ થયું હતું. આમ દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં સારો વરસાદ હજુ પણ ચાલુ હોય ખેડૂતોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.